नमस्कार दर्शक मित्रों, हूँ ट्विंकल ચંદારાડા आप સૌનો આજના આપણા કાર્યક્રમ વિશેષ પ્રતિભામાં હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે એક ખાસ મહેમાન, એક કલાકાર, એક સર્જનકાર અને એક કલાજીવ. અને આજના આપણા એ અતિથિનું નામ છે રફિક મીર. રફિકજી છેલ્લા ઘણા વર્ષોથી પેઇન્ટિંગ, વાંસનું કામ, માટીનું કામ તથા અન્ય ક્રાફ્ટના ફોર્મ સાથે જોડાયેલા છે. શૂન્યમાંથી સર્જન સમાન તેમણે કલા ક્ષેત્રે પોતાની એક અલગ આઈડેન્ટિટી અને પોતાની અલગ ઓળખ ઊભી કરીને બતાવી છે. નમસ્કાર રફિકભાઈ. નમસ્કાર. આજના આપણા કાર્યક્રમમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ તો રફિકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે કયા ગામના રહેવાસી છો? માંડવી તાલુકો, કચ્છ જિલ્લામાં ગુંદિયારી ગામ છે ત્યાંના રહેવાસી. અચ્છા, તમે છેલ્લા કેટલા વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છો અને તમે કયા ઉંમરના હતા ત્યારથી તમે પેઇન્ટિંગ કામ કરો છો? પેઇન્ટિંગ વિશે તો નિશાળમાં ભણતો હતો ત્યારથી જ મને શોખ હતો. એ કામ ચાલુ કર્યું 1983 થી. કોઈ એવી ઘટના બની હતી તમારા નિશાળના ટાઈમે, તમારા સ્કૂલના સમયમાં, કે જેનાથી તમને ઇન્સ્પિરેશન મળ્યું હતું? હા, એટલે જે બારે દિવાલો આવે નિશાળની, તો એમાં લખવાનું મન થાય મને કે આ આ એક ફિલ્મનો બોર્ડ આવે કે એ સારો એના મરો છે, તો હું એ ફિલ્મના એ દિવાલ ઉપર લખતો. તો એના માટે મને નિશાળમાં પણ માર પડતી, પણ માર પડતી પછી એ જ સાહેબ મને જે બ્લેકબોર્ડ હોય ને એના ઉપર સુવિચાર લખવાને મને મારી રાહ જોતા કે રફિક આવી ગયો, હાલો સુવિચારને એ લખાવી દે. તો ત્યારથી ધીમે ધીમે તમે આ ક્ષેત્રમાં આવ્યા. તો તમારા પરિવારમાંથી તમે સૌથી પહેલા જ આર્ટિસ્ટ છો કે તમારા પહેલા પણ આ ક્ષેત્રમાં કોઈ જોડાયેલું હતું? આર્ટિસ્ટ તો અમારા કલર એટલે આખા વારસો જેને કહેવાય વારસાગત, તો સંગીતના એ હિસાબે તો અમે વારસાગતમાં છીએ. મારા સસરા ઇસ્માઇલ વાલેરા, પછી મારા કાકા એ નાટકમાં ને કામ કરેલું, મારા પપ્પા એ તબલું વગાડેલું, એટલે કલા સાથે તો વર્ષોથી જોડાયેલા વારસાગતથી છે. અચ્છા, એટલે તમને પરંપરાગત રીતે ઘણી બધી વસ્તુ આવી છે એવું કહી શકીએ આપણે. તો તમે કયા કયા પેઇન્ટિંગ્સના પ્રકાર છે? આપણે એવું કહેવાય છે કે ઘણા બધા પેઇન્ટિંગ્સના પ્રકાર હોય છે. પેઇન્ટિંગનું કામ ચાલુ કઈ રીતે કર્યું મેં? હા, અને કયા કયા પ્રકારના પેઇન્ટિંગ્સ તમે બનાવો છો? કચ્છ કલ્ચર્સ ઉપર વધારે. બરાબર, કચ્છ કલ્ચર્સ. પછી પેઇન્ટિંગ્સમાં આપણે ચારકોલ પેઇન્ટિંગ હોય છે, તો તમે ચારકોલ પેઇન્ટિંગ કઈ રીતે બનાવો? ચારકોલ પેઇન્ટિંગ એટલે એટલે જે કોલસા ને ચોક એ રોડ ઉપર ને દિવાલ ઉપર એમ લખતો, એનાથી મને પેઇન્ટિંગનો શોખ થયો. ભણતો તો એ દરમિયાન, પછી ભણવાનું મારું ત્યાં ગુંદિયારીમાં બહુ નબળું હતું, તો અમારા ઘરવાળા કે હાલો હવે માંડવી જઈએ, ત્યાં સારું ભણવાનું હશે, પણ ત્યાં બહુ અઘરું હતું એટલે મેં ભણવાનું ત્યાં છોડી દીધું. હું ભણ્યો 5 ચોપડી. પછી આ સિટીનું માહોલ મને સારું લાગ્યું એટલે પાછો ગુંદિયારી ના આવે, મેં માંડવી જ રહી ગયા. ત્યાં ભણવાનું બંધ થઈ ગયું તો પછી કંઈક કામ કરવાનું વિચાર આવે, તો પહેલું કામ મેં હોટલમાં નોકરી કરી. હોટલમાં નોકરી કરી પછી ઇસ્ત્રીનું કામ કરેલું, જહાજમાં ગયો ને રાબેતા મુજબ ચાલુ પેઇન્ટિંગ
1983 ચાલુ કરી. બરાબર, તો તમે તમારા પેઇન્ટિંગ ક્ષેત્રની શરૂઆત તમે ચારકોલ પેઇન્ટિંગ થી કરી કે કઈ બીજા અન્ય ફોર્મ થી કરી? પેઇન્ટિંગ એટલે કરતો તો કારણ કે તે સમયમાં મારા પાસે કઈ પૈસા હતા નહીં, ને એને લેવા માટે કલર લેવા માટે પૈસા જોઈએ, તો મેં કામ ગોત્યું. એ કામના મને 2 રૂપિયા મળતા હતા, 2 રૂપિયા મળતા હતા તો 8 આના હું રાખું ને 1.5 રૂપિયા ઘરે દેતો. તો ઘરવાળા કહેતા હતા કે 8 આના તું રાખશ ને 1.5 રૂપિયા અમને દેશ, તો હું એને કહું કે હા આવી રીતે મને કલર લેવા છે, હું થોડો ટાઈમમાં ભેગા કરીશ. મહિના દિવસમાં મેં કલર લઈ લીધા, જે ઓઇલ પેન્ટ જે કલર આવે એ લઈ લીધા. 15 રૂપિયાના કલર થયા, એક પીછી લીધી. પહેલું જ કામ મેં જે હોટલમાં નોકરી કરીને એનું જ બોર્ડ બનાવે. તો અમુક માણસો જે ચા પીવા આવે તો એ સામે જ બોર્ડ હતું હોટલમાં, તો એ કે આ બોર્ડનો ખર્ચો કર્યો નવો બનાવ્યો? એ શેઠને કહે કે ના ના, એ આ રફીકે બનાવે છે. તો બીજા કે એમ આ તો તો તને બીજું આ પેઇન્ટિંગ કામ કરવું જોઈએ, આમાં શું કામ આવે છે? તો હું એને દાંત કાઢીને જવાબ દેતો. પછી એક જણાએ મને એ કામ આપ્યું કે સાઉન્ડના મને બોર્ડ બનાવી દે, આટલા આટલા પતરાના કટ પીસ લઈ આવ્યો, 6-7 પીસ લઈ આવ્યો. મેં એને બોર્ડ બનાવી દીધા. પછી હું એને કહી ન શકું મને પૈસા દે, મારા કલર ખૂટી ગયા. એણે પૂછ્યું કેટલા દો, મેં કીધું દે, આટલાનો કલર થયો હતો, બાકી તો તને જે દેવા હોય. પણ એણે પૈસા પછી દીધા નહીં. વળી પાછો મહિનો દી મને 8-8 ના ભેરા કરી વળી પાછો કલર લીધા. વળી એવું કાંઈ કામ હોય તો કરતો જતો ને આગળ વધતો ગયો. બરાબર. એ દરમિયાનમાં હવે પછી ઇસ્ત્રીનું કામ, ધોબી કામ, એમાં શેઠ થોડાક વધારે પૈસા મળતા હતા. પૈસાનો નહીં પણ એ કામ માટે મને મુંબઈ જવાનું થયું કે હું બીજી જગ્યાએ ચા દેવા ગયો તો એ મુંબઈના શેઠિયા હતા, તો એને મારો સ્વભાવ કંઈક સારો લાગ્યો હશે, તો એ કે હાલ તું અમારી સાથે મુંબઈ ત્યાં કામ કરજે. મુંબઈનું નામ આવ્યું તો મને એમ થયું કે મુંબઈ જવું જ છે. મેં ઘરે કીધું કે મને મુંબઈ જવું છે ને આવી રીતે આ કામ છે ને આ રીતે જવું છે. પહેલાં હા ના કરીને પછી મને રજા મળી, મુંબઈ 2 વર્ષ કરી આવ્યો. પાછો ત્યાંથી અહીં આવ્યો પછી વળી પાછો કલર ને થોડું ઘણું લઈ ને વળી કામ કરતો હતો. એ દરમિયાનમાં સલાઈએ ગામમાંથી એક ધોબીનું કામ કરતો હતો, એ કે આ મુંબઈથી આવે છે ને એ ધોબી કામ હમણાં કરતો હતો, હમણાં નવરો ફરે છે, હાલ અમને કરે કામમાં મદદ કર, તને આટલું કમિશન આપશું. ત્યારે એ આખર જે કહેવાય ને કે જે વાણવાળા હોય ને આખરમાં 4 મહિના સરાઈયામાં જ હોય ચોમાસાના સમયમાં, એ દરમિયાનમાં હું ત્યાં ઇસ્ત્રી કરવા જતો. ત્યાં એક વાણવાળો મિત્ર એ દોસ્તાર બની ગયો, તો એ કે આ કામમાં શું છે, તું હાલ મારા ભેગો હું તને વાનું આઈડેન્ટિટી કાર્ડ ને બનાવી દઈશ ને તું મારી સાથે હાલ. તો એમાં દુબઈ ને આ જોવા મળશે, તો એ મગજમાં આવે કે હાલો દુબઈ ને શારજહાં ને દોહાકતર ને જોશું. એની રજા ઘરમાં હતી, તો ઘરથી રજા નહોતી મળતી, પણ રોઈ કરીને મને રજા મળી ગઈ ને હું ત્યાં વાણમાં 1 વર્ષ કામ કર્યું. ત્યાં વાળમાં જે કંઈ પેઇન્ટિંગનું કામ હોય તો ત્યાં હું કરતો, કે ધારો કે ઓલા બંધ કરવાના ફાલકા કીએ, ફાલકા બંધ કરવાના હોય તો એના ઉપર નંબર લખવા, તો એ મેલ નંબર હું જ લખતો હતો, કે વ્હાઈટ કલરનો પટ્ટો કરવો કે સાઈડમાં નંબર પ્લેટ એના વાળના હોય એ લખતો. એ સમયમાં જે ફાલકા આવે પછી અમુક સમયમાં કલર જતો રહે, પાણી આવ જાવ કરે ને દરિયાનો, તો પાણીને હિસાબે કલર ઓછો થઈ ગયો. પછી મને ખબર પડતી કે આ 6 નંબરનો ફાલકો છે કે આ 2 નંબરનો ફાલકો છે,
પછી વાળમાં મને બધે ફાલકાફી તરીકે મને ઓળખતા હતા. બરાબર. ત્યાંથી આવી વાળનું કામ પૂરું કર્યું ને આવી રીતે જે પેન્ટિંગનું શરૂઆતી કરી એ 83 સાલમાંથી શરૂઆતી કરી. રાબેતા મંચ પેન્ટિંગ 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 ને અત્યાર સુધી એમાં માટી કામે કર્યું, વાસ કામે કર્યું, હેન્ડીક્રાફ્ટના કામ, જે આર્ટને લગતું હોય એ તમામ કામ કરી શક્યો. એટલે અલગ અલગ કામ કરવાના કારણે કે સિટી નાનું તો અલગ અલગ કામ કરવા પડે, નકર મેઇન શોખ તો પેન્ટિંગનો જ હતો, ચિત્ર બનાવવાનો. એવું લાગે છે કે ઘણી બધી તકલીફો વેઠીને અને ઘણા બધા ચુનૌતીઓને પાર કરીને તમે આજે આ મુકામે પહોંચ્યા છો. દર્શક મિત્રો, આપણા સમાજની એક નરી વાસ્તવિકતા એ પણ છે કે દરેકને કલા ગમે છે, પરંતુ કલાને જીવંત રાખવા માટે કલાકારને જીવંત રાખવો પડે છે. તો ચાલો આપણે હજુ રફીકભાઈને પૂછીએ કે એવું જોવામાં આવતું હોય છે આપણી સામાજિક વ્યવસ્થા પ્રમાણે કે જ્યારે કોઈ પણ ચિત્રકાર છે કે કોઈ પણ કલાકાર છે એ પોતાના કલાને ફૂલ ટાઈમ હોબી નહીં પણ ફૂલ ટાઈમ પ્રોફેશન કરવા માંગે છે, ત્યારે સમાજમાંથી અથવા તો એના પરિવારજનમાંથી અથવા તો મિત્ર વર્ગમાંથી વિરોધ જોવા મળતો હોય છે. તો તમારા પરિવારજનોએ તમારા આ નિર્ણયને સ્વીકાર્યો હતો કે પછી એનો વિરોધ કર્યો હતો? સ્વીકારવામાં મેં તમને કીધું કે વિરોધમાં ખાલી જે 50 પૈસા હું રાખતો હતો, જે મારા પાસે કલરના પૈસા ન હોય એ 50, એ એટલો જ વિરોધ, બાકી વિરોધ નહીં. બીજો વિરોધ કે જે દિવાલ ઉપર લખતો ને નિશાળમાં જે મને માર પડી એ વિરોધ, બાકી તો કલરને આવકારતા હતા લગભગ, ને મને એ આવકારતા હતા ને હોશ જાગતો હતો. બીજો કે એની આવક માટે, કે નબળો હોય માણસ એને આવક માટે અત્યારના યુગમાં પેન્ટિંગ કરવું બહુ અઘરું છે. તો તમારો અત્યારે જે પેઢી છે કે જે લોકો તમારી જેમ જ આગળ કલાના ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, એના માટે તમે કંઈ કહેવા માંગશો, તમારી વિશેષ ટિપ્પણી દેવા માંગશો? જો અમુક આર્ટિસ્ટ હોય છે તેને પહેલેથી શોખ હોય છે તો એને કંઈક એવું બીજું પણ કામ કરવું જોઈએ જેનાથી કંઈ પોતાના કલર લઈ શકે કે આ લઈ શકે, તો હળવું એવું કામ ગોતી ને પોતાનું પેન્ટિંગ કામનું 2 કલાક એને આપે તો એ પોતાનું પેન્ટિંગ કરી શકતો હોય. બાકી તો અત્યારે પેન્ટિંગ બનાવીને ઘરમાં રાખવું તો નબળા માણસનું કામ નથી. તો અમુક માણસો જે પૈસાદાર છે ત્યારે મકાન બનાવે, બાથરૂમ બતાડે કે 5 લાખનું બાથરૂમ, 3 લાખનો કિચન, હોલમાં સોફા હોય, હોલમાં એક પેન્ટિંગ. દરેક પૈસાદારને રાખવું જોઈએ આગળ જતા એ પેન્ટિંગ એને એને પણ કામ આવે, સોના જેવી કામ આવે. બરાબર. એક સારું પેન્ટિંગ એક ઘરનું આભૂષણ કહી શકીએ આપણે. ભલે એને કામ ના આવે, એના છોકરાઓના છોકરાઓને પેન્ટિંગ 100% કામ આવવાની છે. કલા હંમેશા જીવંત જ રહેવાની છે. રફીકભાઈ, એવું કહેવામાં આવે છે કે દરેક કલાકારના જીવનમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવતો હોય છે, અથવા તો કંઈક એવું એમનું કામ હોય, કંઈક એવું એમનું પેઇન્ટિંગ હોય, કંઈક એમની એવી કલા હોય કે જેનાથી લોકો પછી એમને બિરદાવા માંડે અને પછી ધીમે ધીમે લોકો એમને ઓળખવા માંડે. તો તમારા જીવનમાં આવું એક પેઇન્ટિંગ હતું? મેં કીધું ને કે પેઇન્ટિંગ કામ કરવું તો બીજું કામ કરવું જોઈએ, તો હું સાઇનબોર્ડ પેઇન્ટિંગને એ કરતો, સાઇનબોર્ડ પેન્ટિંગ કરતો એ સમયમાં મને પાણીના ટાંકાનું પેન્ટિંગનું કામ મળ્યું કે આમાં આટલા લીટર પાણી સમય છે ને આ ગામનું નામ લખી દે. બાજુનું ગામ હતું રાયણ ગામ, ત્યાં જવા ગયો તો બહુ અધર હતું, પૈસા સારા મળતા હતા, મેં એને ના ન પાડી. મેં કીધું 2-4 દિવસમાં હું તમને જવાબ દઉં ક્યારે લખવાનું કે ક્યારે નહીં. પછી વિચાર્યું મેં કે માંડવી ગામમાં જે 2 ટાંકા છે એનું પેન્ટિંગ કામ કોણે કર્યું, તો મને ખબર પડી કે આ પેન્ટર છે. હું એની પાસે ગયો
એનું કામ એક મંદિર બાજુનું કામ છે ગોત્રા અંબેધામનું મંદિર હતું એમાં એનું કલર કામ ચાલુ હતું ને એ સામાન્ય પેન્ટિંગ કરતો હતો જરા જરા ડિઝાઇનો ને એ કરી લેતો હતો એની પાસે ગયો કે મને ટાંકા ઉપર લખી દે અમને બીજું કામ છે હું નહીં લખી શકું એને એમને કીધું કે ઊંચું છે હું નહીં ચડી શકું તો એ કે ભલે હું લખી દઉં ટાંકા ઉપર મારું કામ અહીંયા પૂરું થયું છે એન્ટ્રીનો ગેટ છે એના ઉપર માતાજીનો ફોટો એક બનાવી દે મેં કીધું ભલે માતાની ફોટો હું બનાવી દઈશ તો એ કે હાલો હું ટાંકો લખી દઈશ માતાજીનો ફોટો બનાવ્યો તો એ એવો બની ગયો કે પેલા આવે ને દર્શન કરવા જાય ને રિટર્નમાં પાછા વરે ત્યારે એ આ બાજુ એક ઓફિસ હતી આ બાજુ બીજું ફરવાનું ને ઘણું હતું તો જે બાજુ જાય ને માતાજીનો ડોકો આ બાજુથી આ બાજુ આમ થતો હતો તો એ જોઈને માણસો ચર્ચા કરવા માંડ્યા ને એ વાત ટ્રસ્ટી સુધી જે શાંતિલાલ શેઠ હતા તેના સુધી પહોંચી ને પહોંચી તો એ શેઠ આવી મને બોલાવે ને અંદરનું કામ મને દીધું એ તો મને બોલાવે કે અંદરનું કામ કરવું છે મેં કીધું આ તો કામ હમણાં જ થયું છે ને અમે ગેટ સારું ટાંકા સારું કીધું હતું પેન્ટિંગ તો એ કામ કરીને હજી લાકડા જે એના અહીંયા પડ્યા છે તો એ કે આ કરી દેતું મેં કીધું એ ખરાબ લાગે કારણ કે હજી પેન્ટર હજી કરીને ગયો છે ને હું કરું તો એને એમ થશે કે મને માતાજીનો ફોટો બનાવવા દીધો હતો ને તું મારા કામને આડો પડે કે ના ના હાલ એને બોલાવીએ એને બોલાવે એણે મને રજા આપી કે માતાજીનું કામ સારું થતું હોય તો તું કર તો અમે ન લેવાના પૈસા કીધું કે હવે આ કામ આ 20 દિવસ છે 20 દિવસ પછી નવરાત્રિ આવશે ને આ લોકોને એક સમયનો ગાળો ઓછો છે તો આપણે આ કામમાં પહોંચી નહીં શકીએ તો મેં તે સમયમાં એમને 1,20,000 રૂપિયા કીધા તો એણે હા એ પાડી દીધી હા પાડી દીધી હવે એ અમને કામ કરવાનું કામ કર્યું તો 3 દિવસ તો જે માછડો બનાવ્યો ને એમાં જ વયો ગયો અમારા બાકી બધા દિવસ 17 દિવસમાં પેન્ટિંગ કરવું ને માછડો છોડી ને બારે રાખવો ત્યાંના પૂજારી હતા ગાભા પપ્પા એમ કઈ કહેતા હતા મહારાજ એણે અમને સાથ સરકાર આપ્યો એમ શેઠે એમને કીધું હતું કે આને તું સાથ સરકાર આપજે એમણે મને સાથ સરકાર આપ્યો જમવાનું મોડું થઈ જતું હતું તો એ પોતાના ઘરેથી લઈ આવતા હતા ને રાતના રોકી લેતા હતા અહીંયા જમી તમે સવા વહેલા તમે માતાજીનું કામ ચાલુ કરી દો તો એ મહારાજ પોતાના ખર્ચે અમને જમાવતો હતો 20 દિવસમાં અમે કામ પૂરું થઈ ગયું ને અમારું વાઉચર બન્યું 1,20,000નું અમને પૈસા દઈ દીધા ને પ્લસમાં બોલાવ્યો કે આ તમને ગિફ્ટ 11,000 અમે 2 જણા હતા હું મારું બીજો પાર્ટનર હતો 2 જણાને 11,000 રૂપિયા આપ્યા હતા તે પછી એવું કામ મળતા રહ્યા તો આપણે એવું કહી શકીએ કે સાચા અને સારા લોકોના સાથ અને સહકારથી સૌથી અઘરું કામ પણ આસાનીથી પાર પાડી શકીએ છીએ રફીકજી હું તમને પૂછવા માંગીશ કે કોઈ એવું પેઇન્ટિંગ હતું તમારું કે જેને બહુ વધારે જ નામના મળી બહુ વધારે જ પ્રતિષ્ઠા મળી અથવા તો એની ડિમાન્ડ એટલી બધી થઈ કે તમારે એક સાથે એના ઘણા બધા ઓર્ડર્સ આવ્યા હતા હા પેઇન્ટિંગ જે કરતા હતા સમજી લો તો અમને નવતરૂપ ઘણી આવતી હોય છે સાઇનબોર્ડ બનાવી છે સમજી લો સાઇનબોર્ડ હલે ગયા કોમ્પ્યુટરમાં તો અમને પેઇન્ટિંગ કરવા માટે ખાલી વાહનોની નંબર પ્લેટો ને અમુક નામ લખવાના કે એ બાકી તો મોટા બોર્ડ તો ડિજિટલ બેનર થઈ ગયા એમાં હલે ગયા ક્યાંક એવું નામાવાળી હોય તો એ લખવા બોલાવે તો એ કામ ઓછું થઈ ગયું
તો અમે દુકાને બેઠા હોય તો અમને કામ મળી રહેતું, કાં કે વાહનોના નંબર પ્લેટો આવે એમ કામ મળી લેતું. પછી એવું થયું કે વાહનોના નંબર પ્લેટ આ લાગે આરટીઓમાં, તો પછી અમે સાફ નવરા થઈ ગયા, નવરા થઈ ગયા પેટ્રોલ એમ સમજી લો. તો હું 15 દિવસ એમ એ આરટીઓમાં નંબર પ્લેટ આ લાગ્યા, પછી 15 દિવસ ઘરે જતો. પણ પેઇન્ટિંગનું મનમાં તો ચાલુ જ હોય કે હવે શું કરવું શું કરવું. તો પછી મારો ઉપરનો રૂમ હતો, ત્યાં જઈ મારા કલર કાઢીને અમુક એવા સીન સિનેરી બનાવ્યા, ફૂલના ચિત્ર બનાવ્યા, એમ અમુક એવા ચિત્ર બનાવ્યા. ને ઘરે બેઠો હું, આ દુકાને ન જાઉં. પછી એક મિત્રનો ફોન આવ્યો જે ભાવનગર સાઈડના છે, દરજી છે, એમનો ફોન આવ્યો. તો એણે હોટલ બનાવી છે, માંડવીમાં એન્ટર થતા જે હોટલ છે, એ હોટલ બનાવી, એમાં એક એક બધે પેઇન્ટિંગ રાખવા છે, હાલ તું બનાવી દે. મેં કહ્યું ભલે. પેઇન્ટિંગ બનાવે તો એ કે પેલો આ રેસ્ટોરન્ટનો આનું આ આનું આ. મેં એને સલાહ આપી આનું આ પેઇન્ટિંગ કરીએ, એનું આ પેઇન્ટિંગ કરીએ. એ હું જે કહેતો હતો એ માને રાખતા. રેસ્ટોરન્ટમાં જે પિક્ચર મેં બનાવ્યું, જે લેડીઝ રોટલાને કરે છે, લોટ કોય છે, એ પેઇન્ટિંગ રેસ્ટોરન્ટમાં લાગ્યા પછી એક વિદેશથી મહેમાન આવ્યા હતા ત્યાં એ રેસ્ટોરન્ટમાં જમવા, ને એ પેઇન્ટિંગને પાસ કરીને હોટલના સેટને કહીને મને બોલાવ્યો. એ વિદેશી હતો એ, ને મને એણે 100 પેઇન્ટિંગના ઓર્ડર દીધા. ખૂબ સરસ. હા, તો એમાં એ ચાલુ જ પડ્યું. તમે ચારકોલ પેઇન્ટિંગ ઉપર વાત કરી, પછી અત્યારે જે વર્તમાન યુગ છે એમાં ડિજિટલ પેઇન્ટિંગ છે એ બહુ ચાલે છે, તો તમે ડિજિટલ પેઇન્ટિંગ પણ બનાવો છો? હા, હવે આ વાહનોના નંબર પ્લેટ ને સાઇનબોર્ડ એ કોમ્પ્યુટરમાં હાલે ગયા, તો અમે વિચાર્યું કે હવે જમાના પ્રમાણે હાલવું જોશે, નહીં તો આપણે નવરા થઈ જશું. તો એક જણાની સલાહ લીધી કે મને કોમ્પ્યુટર શીખવું હોય તો કેની પાસે શીખવું, અને ડિઝાઇન ને આ કરી શકે, અત્યારે બધે કોમ્પ્યુટરમાં કરે છે. કોમ્પ્યુટર એક મિત્ર હતો, એ કે હાલો આ છે, ત્યાં ગયો, 3 દિવસ ત્યાં શીખ્યો, પછી 4થે દિવસે ત્યાં ન શીખ્યો. 3 દિવસમાં મેં કોમ્પ્યુટર લઈ લીધો ઘરે. 3 દિવસે મેં એને સવાલ કર્યો કે આ વસ્તુ જે હું અક્ષર લખું છું, મ લખ્યો, મ નો છેડો રાઉન્ડમાં કરવો હોય તો એના માટે શું કરવું? તો એણે મને કીધું એના સોફ્ટવેર આવે, જે કંઈ કરવું હોય ને અલગ અલગ એના સોફ્ટવેર આવે. તો મેં કીધું હશે, ત્યારે મને કાંઈ ખબર નથી પડતી. પછી ઘરે અમે ટ્રાય કરતા હતા, ને ઘરે કોમ્પ્યુટરના એવા કામ ઝીણા ઝીણા મળતા કે હા એ હું કોમ્પ્યુટરનો કરું છું, કે આ બોર્ડ બનાવું છે બનાવી દઈશ, કે હા બનાવી દઈશ, ટાઈપિંગ કરી અક્ષર લખી કોઈ પણ પાછળ સીન રાખીને દઈ દેતા. પછી કાંઈ જરૂર પડતી હતી તો કોઈક સ્ટુડિયોવાળા હોય એને હું પૂછતો કે ભાઈ ફોટા પાછળ બેકગ્રાઉન્ડ બદલાવવું તો કેમ બદલાય, તો એ મને કહેતા કે આ કમાન્ડ દબાવવાની. એ કમાન્ડના નામ હજી મને હજી સુધી નથી આવતા, પણ એ કરતા એ સમયમાં એક જણો એક પેઇન્ટિંગ લઈ આવ્યો, કચ્છના સારા એવા આર્ટિસ્ટ હતા, એનો બનેલો એક સિમ્બોલ વી, ને જે વી હતો હારમાં, ને જે હતો પીછીમાં, વી જે એટલે જ્વેલર્સનું બોર્ડ બનાવવાનું હતું, એના માટે એ લઈ આવ્યો કે આવી પીછી એક કરવી છે, એ સીધી કરવી છે, આ જે ટાઈપની છે ને જે ટાઈપની ને મને સીધી જોઈએ. તો એ કે બોર્ડમાં નાખવું છે, કોમ્પ્યુટરમાં દેવું છે. મેં કીધું હું આ કોમ્પ્યુટરથી કરી દઉં તો પીછી સીધી આ જે વાળી પીછી. તો એ કે તો એમ કર. તો મેં સ્કેન કરી ને એ પીછીને કટકૂટ કરી ફોટોશોપમાં, એને સીધી કરી દીધી. તો એ મારા સામે જોતો હતો, એ કે કેટલું ભણેલો છે? મેં કીધું 5 ચોપડી. એ કે સાચું માનસ, આ કચ્છમાં હું લગભગ જગ્યાએ સારા સારા કોમ્પ્યુટરવાળા છે એની કાંઠે ફરી આવ્યો છું, આ વસ્તુ સીધી નથી થઈ,
તે કરી દીધો. મેં કીધું એ તો મને ખબર નથી, હવે તારું કામ થયું ને. આજે તમે આપણા સ્ટુડિયોમાં તમારો કિંમતી સમય ફાળવીને આવ્યા એ બદલ હું આપનો હાર્દિક આભાર માનું છું અને ફરીથી જલ્દી મળવાની આશા અને ઈચ્છા સાથે હાલ માટે હું ટ્વિંકલ ચંદારાણા તમારા બધાની રજા લેવા માંગીશ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.